હેલો. હા, દેવા દઈ બેન, હા, જય માતાજી. બોલો, થોડીક કામમાં હતી એટલે મેં કીધું સામે કરું એમ. કીર્તિબેન બોલો ને તમે. કીર્તિબેન બોલું છું, બોલો બોલો. કેમ છો, મજામાં? બસ એકદમ મોજ. બેન, તમે કેમ કણીજાના વિરુદ્ધ નો પ્રજ્ઞ વિવાહ વાળા વિરુદ્ધ તમે પેલું વિડીયો મૂકો છો ને? પેલા તમારા વિડીયો ને કયા કરણી છે એના વિશે હું બોલી, મને ખાલી જણા જણા મને વિડીયો મોકલો ને. હજુ તો બીજો વિડીયો નો જવાબ આવે છે તમતારે. મને જેટલા જવાબ આપશે, અને હું ક્યાં બધી બેન દીકરીઓને કહું છું, અને હું શું એમને હું મારી જાતને કિંગ સમજુ છું? તમે મને એક સબૂતી આપો કે મેં બધી બેનુ ને કીધું હોય. હાલો, તો મારે માફી માંગવી છે. ક્ષત્રિય વિરુદ્ધ પડી જ નથી. જ્યારે બેન રહ્યા ને એવું બોલ્યા કે અમે આલુ મવાલી ની દીકરીઓ થોડી સી, અમે આલુ મવાલી ની બાયડીઓ થોડી સી, તો શું બધા બીજા બધા સમાજ ના આલુ મવાલી છે? પટેલ સમાજ નું નથી કેતી. તો હું તો એ બેન ને જ કહું ને, બેન બોલ્યા છે, બેન ને જવાબ આપું ને. દીકરીઓ થોડી હતી તો હું બીજા બધા સમાજ ને આલુ મવાલી છે. તો એમાં ઈ બેન કેમ એવું બોલે છે? સમાજ નો ઝંડો લઈ નીકળે છે ને બેન, તો બેન ને કેજો પેલા સમાજ ના દીકરા ના તોડ પાણી કર્યા છો. પેલા તમારે એમને બેન ને એમ કયો સમાજ ના દીકરા ઉપર તોડ પાણી કરે છે? પૂછી લો, તમને ખબર ને, તમે આટલી બધી જાણકારી રાખો તો તમને કોની જોડે વાત કરું? તો એમને બેન ને મારે થોડો નંબર હોય, હું થોડી એને ઓળખું છું. જવાબ આપ્યો છે કે બધી સત્રિયાની બહેનો મારી છે ને એમના દિલ થી હું રિસ્પેક્ટ કરું છું. બધી જ કોઈ બહેનો ને હું કઈ કહેતી નથી, બરાબર. મારી ઘણી બહેનો છે, મારા ઘણા ભાભી છે જેને મેં ભાઈ બનાવેલા છે ને, બધા જ બરાબર ક્ષત્રિય સમાજ માં છે. મારા મારા સંબંધી મને દીકરી માને છે, લ્યો ને. તમે ના તો એ વસ્તુ તમારે કહેવાય ફોલોવર્સ વધારવાનું. આ તો મારે ફોલોવર્સ ની જરૂર નથી, મારે ઓલરેડી વધારેલા જ છે. જેને ફેમસ થવું હોય મારું નામ લે. પણ ફોલોવર્સ ને વધારવાની હું તો આટલી લડત લડું છું, ત્યારે કેમ નથી બોલતા? હું તો સારી દીકરીઓ માટે લડું છું હંમેશા. સમાજ ને વચ્ચે લાવતી નથી, સમાજ ને વચ્ચે તમે ના લાવો. મારી વાત સાંભળો બેનબા,
હાર્દિક પટેલ નું આંદોલન થયું ત્યારે કોઈ ક્ષત્રિય કે દરબાર બોલતો હતો એવું કે ભાઈ તમે આવા છો કેમ છો તમે કેમ બોલો છો કે હું સમાજ ને વચ્ચે લાવું છું? મેં મારા વિડીયો જોઈ લો, મેં મારા વિડીયો માં ક્લિયર કરી જ દીધું છે, મેં મારા વિડીયો માં ક્લિયર કરી જ દીધું છે કે હું આખા સમાજ ને નથી કેતો મારું ભાઈ. વિડીયો દ્વારા કોને આપી છે? પછી મજા નહી આવે એમ મારી નાખશો બોલો. અરે તમે મને મારવા આવશો ને હું હામી આવીશ, બસ મને માર નાખ ચાલો. અરે મને હું એમ કહું છું વિડિયો માધ્યમથી ચેતવણી આપી છે તમને બેન, ચેતવણી એમ નાય ફોલોવર્સ. હજુ તો તમ તાર ઉબકુ છું હું, સમજો હું મારી જાત ને કિંગ સમજતી નથી, કિંગ છું બોલો. હા તમે છો ને તો બધા કિંગ જ હોય બેન બા, તો બસ ત્યારે તમારે કહેવાની જરૂર નથી હો કે તું કિંગ સુખ નથી. તમે પણ ના જાઓ, તમારે મને કહેવાની જરૂર નથી વિડીયો ના માધ્યમથી. અને હવે હવે તમને ધમકી મારી છે ને હે ને વિડીયો ના માધ્યમથી, તો હવે તમતર તમતર આપો ધમકી. હાલો કેને ધમકી આપી? કયું અમે મારવાનું છે? હા પણ આપો હાલો ધમકી. મને આપી કે છે વિડીયો તમારો જોઈ લો, જોઈ લો. એક મરદ માણા થઈને શું કામ આવ બાયલા જેવી વાતો કરો વિડીયો માં? ઉતારીશ બોલો. મારી મરજી, ભારત એક સ્વતંત્ર દેશ છે, મારી મરજી. અને સમજો કીર્તિ પટેલ ની જીભ ઉપર હજુ કીર્તિ પટેલ ને ગર્વ છે, કોઈ સમાજ ઉપર નથી બોલી હું. પણ પોતાનો સિક્કો ખોટો છે ને ચૂપ કરો ને મને ચૂપ કરવા આવ્યા. તમે કયા વિડીયો નું નામ દો છો કે મેં એમના માટે બનાવ્યો બોલો? મારી મરજી, મારી મેં તો એક્ટિંગ કરીશ, મારી મને એવું એક્ટિંગ હારી આવડતી હતી, એક્ટિંગ કરીશ બોલો ને. તમે શું પુરાવો સાબિત કરી શકો મેં આની જ એક્ટિંગ કરી બોલો. રોજ ગાળો દેસો, તમે રોજ બાજશો. એવું ના હોય ને, આપડી ઇજ્જત હોવી જોઈએ કે ના હોવી જોઈએ બેનબા? મારી ઇજ્જત છે જ તમતર, મારી જ્યાં ઇજ્જત કરાવવાની ત્યાં જ કરાવવાની હોય, જ્યાં નો કરતા ત્યાં કરાવવાની જરૂર નથી. વાંધો નહીં, ચલો ઓકે. હા હા ઓકે, વાંધો નહીં. ઓકે મારો ભાઈ, જય માતાજી.